બોલાવતા અત્યંત સાધારણ સ્થિતિના આ માણસને લીંબડી રાજ્ય શિષ્યવૃત્તિ દ્વારા સારી મદદ કરી અને કાયદાના વધુ અભ્યાસ માટે લંડન ગયા, જ્યાં તેમની મુલાકાત સેનાપતિ શ્યામજી કૃષ્ણ વર્મા સાથે થઈ। ત્યારબાદ તેમને કરવી હતી વકીલાત અને બની ગયા ઝવેરાતના સફળ અને કુશળ વેપારી। રાણાનું માનવું હતું કે સશસ્ત્ર ક્રાંતિ કરવી હોય તો લશ્કરી તાલીમ જરૂરી છે। માતૃભૂમિની આઝાદી માટે તેઓ બોમ્બ બનાવતા શીખ્યા। તેમના આગ્રહથી જ મેડમ કામાએ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ પહેલીવાર વિદેશની ધરતી પર લહેરાવ્યો। ફ્રાન્સની સરકારે રાજદ્રોહનો આરોપ મૂકી તેમને જેલમાં મોકલી આપ્યા। સ્વતંત્ર ભારતના દર્શન કરવા તેઓ 1948માં ભારત આવ્યા। તેઓ ગાંધીજીને મળવા ગયા ત્યારે ગાંધીજીને મૌન દિવસ હતો। આ નિયમનો પ્રથમવાર ભંગ કરીને તેમણે રાણા સાથે મન ભરીને ખૂબ વાતો કરી। તેમને માતૃભૂમિ ભારત વાલી હતી તેટલી જ કર્મભૂમિ પણ વાલી હતી। ફ્રાન્સ સરકારે તેમને મોટો ઇલકાબ આપ્યો હતો। તેમની તબિયત અસ્વસ્થ રહેતી। સરદાર સિંહને ભગવાન સોમનાથના દર્શનની ઈચ્છા થઈ। ત્યાં જ 25 મે 1957માં હૃદય રોગનો હુમલો આવતા જ ભગવાન આશુતોષના શરણોમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા।